नमस्कार विद्यार्थी मित्रों, आज आपने जो ધોરણ 7 નું જે આપણું જે અધૂરું ચેપ્ટર છે વનસ્પતિઓમાં પોષણ, વનસ્પતિ પોતાનું ખોરાક કઈ રીતે, એના વિશે આપણે આજે જે પ્રકાશ સંશ્લેષણની અંદર જે મુદ્દા બાકી છે એના વિશે આપણે જોઈ લઈએ. તો પ્રકાશ સંશ્લેષણમાં આપણે આગળ જોયું હતું કે સૂર્યપ્રકાશ, બરોબર, સૂર્યપ્રકાશની મદદથી આપણે કાર્બન ડાયોક્સાઇડ બરોબર પાણી સૂર્યપ્રકાશ અને બને છે શું તો ઓક્સિજન બને છે. શું બને છે? ઓક્સિજન બનશે. પ્રક્રિયા પૂરી થશે તેની, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પૂરી થશે એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું જે આપણે છે એના ખોરાકના ઘટકો છે વનસ્પતિના એ સૂર્યપ્રકાશના હાજરીમાં ઓક્સિજન બનાવશે અને શું બનાવશે તો કે કાર્બોદિત પદાર્થ. કાર્બોદિત પદાર્થ એટલે કેવા? તો કાર્બોહાઇડ્રેટ વાળા, બરોબર. ને આપણે કાર્બોહાઇડ્રેટ લિસ્ટમાં જોવા એની અંદર જે એના મેન તત્વો હોય છે, મેન ખનીજો હોય છે, એવા છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જે આવેલા હોય છે. શું કહેવામાં આવશે? કાર્બોહાઇડ્રેટ. તો આપણે જે મુદ્દા બાકી છે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. તો ઓક્સિજન મુક્ત થાય છે અહીંયા, બરોબર, અને કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચમાં ફેરવાય છે. તો સ્ટાર્ચ છે શેનો બનેલો હોય છે? મેં કીધું કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો બનેલો હોય છે, બરોબર. હું તમને સ્ટાર્ચના ઉદાહરણ આપું તો ગ્લુકોઝ છે, બરોબર, એ પણ એ શું છે તો કાર્બોદિત પદાર્થ છે. હવે સ્ટાર્ચ શેમાં હોય વધુ પડતો? તો મકાઈ છે, એનો જે લોટ હોય એ શેનો હોય છે? વધુ પડતા સ્ટાર્ચ બનેલો હોય છે, બરોબર. સ્ટાર્ચ કહેવામાં આવે છે. તો પર્ણમાં સ્ટાર્ચ મતલબ ખાદ્ય પદાર્થ બધા માની શકો અને જેનું ઘટક છે જે એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન થી બનેલો હોય. શું? તો કે સ્ટાર્ચ. હવે પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિત દ્રવ્ય ધરાવે છે. આપણે ઘણીવાર જોઈએ તો બધી જ વનસ્પતિના પર્ણ લીલા હોય એવું હોતું નથી. અમુક વનસ્પતિઓ એવી હોય છે જેના જેના પાંદડા લાલ રંગના હોઈ શકે, કથાઈ રંગના પણ હોઈ શકે, બરોબર. તો એવા જે પર્ણ છે એની અંદર પણ હરિત દ્રવ્ય હોય છે અને એ પણ પ્રકાશ સંશ્લેષણ કરતા હોય છે. લાલ કથાઈ અને બીજા રંગીન દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે. તો એવા પર્ણોની અંદર શું થાય છે? લાલ રંગનું છે, કથાઈ રંગ છે, એ જે હરિત દ્રવ્ય છે એના એનો જે રંગ છે લીલો રંગ એને ઢાંકી દે છે, બરોબર. હવે આપણે બીજી વાત છે કે સ્થિર પાણીમાં આપણે ચીકણા પદાર્થ તરીકે જેને ઓળખીએ છીએ ને, જેને આપણે શેવાળ કહીએ છીએ આપણી ભાષામાં, અને બીજું છે તો કે એના લીલ કહેવાય છે, બરોબર, એલગી. હવે લીલ છે એ સ્થિર પાણીમાં ચીકણા પદાર્થ જેવો લીલને આપણે લીલ તરીકે ઓળખીએ છીએ, શેવાળ, બરોબર. હવે એ પણ પ્રકાશ સંશ્લેષણની મદદથી ખોરાક બનાવે છે. એ તો કોનો ઉપયોગ કરે છે? પ્રકાશ સંશ્લેષણનું. જો પ્રકાશ સંશ્લેષણ એને મતલબ સૂર્યનો પ્રકાશ ન મળે તો એ છે એ ખોરાક બનાવી શકે નહીં, બરોબર. આપણે કે કાર્બોદિત પદાર્થો સિવાયના વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ, કાર્બોદિત પદાર્થ સિવાયનું સંશ્લેષણ. સંશ્લેષણ એટલે બનાવવું, સંશ્લેષણ એટલે બનાવવું, બરોબર. કઈ કોઈ વસ્તુ બનાવવી હોય આપણે સંશ્લેષણ કહી શકીએ, સિન્થેસિસ કહી શકીએ, બરોબર. હવે કાર્બોદિત સિવાયના જે પદાર્થો છે વનસ્પતિ કઈ રીતે બનાવે છે એ આપણાની અંદર જાણશું. કાર્બોદિત કેમ બનાવે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની મદદથી કાર્બોદિત પદાર્થ બનાવે છે. તો કાર્બોદિત પદાર્થ છે મુખ્યત્વે ત્રણ તત્વોનો બનેલો છે, બરોબર. ત્રણ તત્વ જે આપણે એલિમેન્ટ કહી શકીએ કે કાર્બન છે, હાઇડ્રોજન અને ઓક્સિજનનો બનેલો છે. જેમ કે પાણી છે તો કેમ H2O નું બનેલું છે, બરોબર, મતલબ હાઇડ્રોજન નો 2 અણુ, ઓક્સિજન નો 1 અણુ. એવી રીતે જે કાર્બોહાઇડ્રેટ બને છે જેમ કે ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, લેક્ટોઝ છે, એ બધા કયા ત્રણ તત્વોના આધારે બને? કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન. આની અંદર કેમ હાઇડ્રોજન અને ઓક્સિજન બંને જ છે, બરોબર, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. એવી રીતે કાર્બોદિતમાં કયા ત્રણ તત્વો છે? કાર્બન હશે, હાઇડ્રોજન હશે અને ઓક્સિજન હશે. પણ આપણા જે ખોરાકના ઘટકો છે એમાં માત્ર કાર્બોદિત જ નથી, બરોબર, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે. તો હવે એ કયા તત્વોનું બને, એ તત્વ આપણે કઈ રીતે મેળવીએ એ જોઈએ.
એ તત્વ છે પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થો છે, બરોબર. મતલબ કે આ જે પદાર્થો ત્રણ હતા આપણી પાસે, ત્રણ ઘટક હતા બરોબર, એની અંદર તમે નાઇટ્રોજન ને ઉમેરો બરોબર, તો એની મદદથી શું બનશે, પ્રોટીન બનશે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન ની મદદથી આપણે પ્રોટીન યુક્ત કોઈ પદાર્થ છે એ વનસ્પતિ બનાવી શકશે. મતલબ પ્રોટીન છે એ વનસ્પતિ બનાવી શકશે, બરોબર. હવે નાઇટ્રોજન છે એ પ્રોટીન માં આવે બરોબર, પણ એમનેમ ડાયરેક્શન આવી જાય, ક્યાંકથી એને લેવો તો પડે બરોબર. તો એના માટે એ કઈ રીતે ઉપયોગ કરે છે એ હવે જોઈએ. તો નાઇટ્રોજન છે એ હવામાં સૌથી વધુ હોય, વાયુ સ્વરૂપે સૌથી વધુ આપણા જે આ વાતાવરણની અંદર જે વાયુ છે એમાં સૌથી વધુ વાયુ હોય ને તો એ નાઇટ્રોજન છે, બરોબર. એટલે પુષ્કળ પ્રમાણમાં તો છે, પણ એ વનસ્પતિ સીધી રીતે ઉપયોગ કરી શકતી નથી. વનસ્પતિ છે તેને સીધી રીતે લઈ શકતી નથી. જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીએ ને સીધી રીતે, એવી રીતે આ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી વનસ્પતિ. એટલે એના માટે શું કરે છે, તો એના માટે શું થાય છે, તો કે જમીનની અંદર બેક્ટેરિયા હોય છે. શું હોય છે, જમીનની અંદર અમુક પ્રકારના બેક્ટેરિયા જેમ કે રાઇઝોબિયમ, એ બેક્ટેરિયાને લીધે જે વાયુરૂપ નાઇટ્રોજન છે એને, જે નાઇટ્રોજન વાયુરૂપ જે છે એને વનસ્પતિ સીધી રીતે લઈ શકતું નથી. એટલે હવે એ કોની મદદ લેશે, એ નાઇટ્રોજન છે એને અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ પોતાના પોતાની મદદથી એને દ્રાવ્ય સ્વરૂપમાં ભેળવશે, પાણીની અંદર ભેળવશે બરોબર. એ વનસ્પતિના ફળ પાસે હોય બેક્ટેરિયા, એ હવામાંના જે નાઇટ્રોજન છે એને લઈ તે કેમ ફેરવશે, તો કે એને જમીનમાં એ મુક્ત કરશે બરોબર. એ નાઇટ્રોજન લઈને ક્યાં છોડશે, જમીનમાં છોડશે. જમીનમાં છોડશે એટલે એ દ્રાવ્ય થઈ જશે. કેવો થઈ જશે, દ્રાવ્ય. એ દ્રાવ્ય થઈ ગયા પછી એ નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે પાણી અને વનસ્પતિ તેનું શોષણ કરે છે. જેમ એ પાણીને અને ખનિજ ક્ષારોને જે વનસ્પતિ ઉપર સુધી પહોંચાડે છે એવી રીતે હવે કોને પણ પહોંચાડશે, નાઇટ્રોજનને પણ પહોંચાડશે. નાઇટ્રોજન ત્યાં સુધી કેમ આવ્યો, તો કે બેક્ટેરિયાની મદદથી જે હવામાનનો નાઇટ્રોજન હતો તેને લઈ અને એને જમીનની અંદર વિસ્થાપિત કર્યો, મતલબ એની જમીનની અંદર ફેલાયો બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા ખેડૂત પરિવારમાંથી આવતા હશે, તમને ખ્યાલ હશે કે ખેડૂતો છે એ પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન યુક્ત ખાતર નાખતા હોય છે. એ ખાતરનું નામ છે આપણે યુરિયા બરોબર. યુરિયા ખાતર છે જે સૌથી વધુ પ્રમાણમાં ખેતીવાડી ઉપયોગમાં આવે છે. તો એની અંદર શું હોય છે, તો કે એની અંદર 47% નાઇટ્રોજન હોય છે, જેને લીધે પાક છે એ સારો થાય બરોબર. એ એક ઘટક છે એના ખોરાકનો, તો એ આપણે એને પાકનું પુષ્કળ પ્રમાણમાં મળી રહે એવા માટે ખેડૂતો છાંટતા હોય છે બરોબર. જેની લીધે છે એ વનસ્પતિ પ્રોટીન છે, ચરબી છે એવું બનાવી શકે. આ નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે પાણી સાથે વનસ્પતિ તેનું શોષણ કરશે. પહેલા જે વાયુ સ્વરૂપે હતો એટલે શોષણ કરી શકતું નહોતું, હવે કેવા સ્વરૂપે આવી ગયું, દ્રાવ્ય સ્વરૂપે આવી ગયું બરોબર. એટલે પાણીની અંદર તે નાઇટ્રોજન છે ઓગળી ગયો છે, એટલે તેનું શોષણ કરી અને વનસ્પતિને તે આપશે. નાઇટ્રોજનની મદદથી પ્રોટીન, ચરબી જેવા ઘટકો બનાવી શકાય છે. જેમ કે કાર્બોદિતની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન જ હોય છે, એવી રીતે પ્રોટીન અને ચરબીની અંદર શું હોય છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન, આ ચાર ઘટકો રહેલા છે બરોબર, અથવા તત્વ રહેલા છે. તો નાઇટ્રોજન છે એ વનસ્પતિ માટે મહત્વનું છે, કારણ કે એના લીધે જ આપણે પ્રોટીન અને ચરબી બનાવી શકીએ અને આપણા મનુષ્ય શરીર અથવા પ્રાણી શરીરને પણ પ્રોટીનની ખૂબ જ જરૂર રહેતી હોય છે બરોબર. એટલે આ વાત પરથી આપણે ખ્યાલ આવી જાય છે કે નાઇટ્રોજન છે એ વનસ્પતિ કઈ. હવે વનસ્પતિની અંદર આપણે પોષણમાં જોયું કે જમીનમાંથી કાર્બન ડાયોક્સાઇડ, વાયુમાંથી, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજનનો થોડું ઘણું ઉપયોગ કરે છે બરાબર. એ પ્રકાશ સંશ્લેષણની મદદથી કાર્બોદિત પદાર્થ બનાવે છે, નાઇટ્રોજનનો ઉપયોગ કરીને પ્રોટીન અને ચરબી બનાવે છે, વિટામિન બનાવે છે. તો હવે આપણે જોઈએની અંદર કે વનસ્પતિઓમાં પણ અન્ય પ્રકાર હોય છે બરાબર. વનસ્પતિઓમાં પોષણના અન્ય પ્રકારો જોઈએ તો એમાં છે કીટાહારી વનસ્પતિ બરાબર, પછી પરોપજીવી વનસ્પતિ. પરોપજીવી બરાબર, એ આપણે આગળ જોયું. પરોપજીવી એટલે બીજા પર નભતા હોય એવા બરાબર,
સ્વાવલંબી બરાબર છે ને, સ્વાવલંબી સ્વાવલંબી પોષણ અને પરોપજીવી પોષણ. તો સ્વાવલંબી એટલે પોતાની રીતે ખોરાક મેળવી લે એને સ્વાવલંબી કહેવાય, અને પરોપજીવી એટલે એ બીજાના ઉપર આધાર રાખતા હોય એને કેવા કહેવામાં આવશે, પરોપજીવી. પર એટલે બીજા. તો અહીં આપણે હવે જોઈએ કે ઘણી બધી વનસ્પતિઓ એવી છે જે પ્રકાશ સંશ્લેષણની મદદથી ખોરાક બનાવી શકતી નથી. તો તમે વિદ્યાર્થી મિત્રો ક્યાંક એવી જગ્યાએ જોયું હશે કે કોઈ મોટું વૃક્ષ હોય તો તેની ફરતે કોઈ વેલ જેવો વેલ વેલ પ્રકારની એક વેલ છે, તેની ફરતે ઉપરથી ચડેલી હોય છે, તે આખા વૃક્ષને ઢાંકી દીધેલું હોય છે. બરોબર. હવે એ વેલ છે એને અમર વેલ કહેવામાં આવે છે. અમર એ માટે કે એ ખોરાક બનાવે છે, એ બીજું યજમાન વૃક્ષ બનાવે છે અને પોતાના પોતાનો ખોરાક એની પાસેથી મેળવી લે છે. બરોબર. એ કેવી રીતે, તો કે જે વનસ્પતિ જે વૃક્ષ છે તેની ડાળી ઉપર એવી વીંટેડાઈ જાય છે અને એની માથેનું જે પેલી છાલ હોય છે તેની અંદર સુધી એ પેસી જાય છે. એની જે વેલ હોય છે પીળા રંગની એની અંદર સુધી પેસી જાય છે અને જે એ વૃક્ષ જે પોષણ જમીનમાંથી મેળવે છે અથવા પ્રકાશ સંશ્લેષણની મદદથી મેળવે છે એ પોતાની રીતે એમાંથી તે મેળવવાનું શરૂ કરે. એ વૃક્ષ એની પર એકવાર વીંટેડાઈ ગયા પછી તમે તેને નીચેથી કાપી નાખશો ને તો પણ તે વેલ સુકાતી નથી, કારણ કે એને એ વૃક્ષ પરથી પોષણ મેળવવાનું શરૂ કરી દીધું છે. તો હવે આપણે આગળ જોઈએ તો એવી ઘણી બધી વનસ્પતિઓ છે. બરોબર. તેવી વનસ્પતિ પ્રાણીઓની જેમ અન્ય પર નભે છે, મતલબ કે જે પ્રાણીઓ છે એ કેમ વનસ્પતિ પર નભે છે. આપણે મનુષ્ય છે તો આપણે ખુદ પણ વનસ્પતિ અને પ્રાણીઓ પર નભે છે. બરોબર. ઘણા સારા જે વેજીટેરિયન હોય છે એ વનસ્પતિ પર નભે છે, જે મિશ્રાહારી હોય છે એ બંને પ્રકાર મતલબ પ્રાણીઓને પોતાના ભોજનમાં ઉપયોગમાં લેતા હોય તો એ વનસ્પતિની લીધે શક્ય બન્યું. હવે વનસ્પતિમાં પણ પરાવલંબી પોષણ હોય છે. પરાવલંબી પોષણ એટલે કેવું, તો કે અન્યનું બનાવેલું ભોજન આપણે ઉપયોગમાં લેવું. જેમ કે વનસ્પતિ છે એ પોતાનું બીજ બનાવે છે અથવા પોતાનું ફળ બનાવે છે એ આપણે ઉપયોગમાં લઈએ છીએ, એવી જ રીતે વનસ્પતિ છે એ જે બીજાએ જે ખોરાક બનાવેલો છે પોતાના ખોરાક માટે ઉપયોગ કરશે એને પરાવલંબી પોષણ કહેવાય છે. જેમ કે અમરવેલ. બરોબર. અમરવેલ જે છે એ વૃક્ષ ઉપર તમારા પાઠ્યપુસ્તકની અંદર એનો ફોટો આપેલો જ હશે. બરોબર. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહે છે, મતલબ જે વૃક્ષ ઉપર તે ચડે છે. બરોબર. જે જે વેલ આકારની હોય છે એટલે તે વૃક્ષ ઉપર ચડવાની છે તો એને શું કહે છે, યજમાન કહે છે. યજમાન એટલે હોસ્ટ, એને આમંત્રણ આપનાર અથવા એનું પરોપજીવી માટે કે જે બીજો જે એની ઉપર નભે છે તે કોના પર નભશે, વૃક્ષ ઉપર, એનો યજમાન કહેવાય છે. યજમાન આપણી સીધી રીતે આપણી ભાષામાં મહેમાન, મહેમાનને યજમાન કહે છે. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, મતલબ કે જે વૃક્ષ ઉપર તેને આરોહણ કર્યું છે તેની પાસેથી પોતાનું પોષણ મેળવશે, તેને પરોપજીવી કહે છે. પરોપજીવી એટલે અન્ય પર નભતા હોય તેવા. હવે એની અંદર પિતાહારી વનસ્પતિ આવે છે. પિતાહારી વિશે તમને સમજાવું કે પિતાહારી એવી વનસ્પતિ છે કે જે પ્રકાશ સંશ્લેષણથી ઓછો ખોરાક બનાવી શકતા હોય અથવા ના બનાવી શકતા હોય. બરોબર. જમીનમાંથી તો પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ કરીને થોડું ઘણું પોષણ મેળવી શકતા હોય, પણ જે અમુક પ્રકારનું જે મેળવી ના શકતા હોય ત્યારે કીટકોનો ઉપયોગ કરે. બરોબર. તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો તમને પિતાહારી વનસ્પતિના ઘણા બધા ઉદાહરણ આવી જશે. બરોબર. એક હું અહીંયા તમને એવી વનસ્પતિનો અહીંયા એક ડાયાગ્રામ દોરું કે કઈ રીતે કામ કરે. આ ભાગ આખરનો લાલ રંગનો હોય છે અને આવી રીતે એની ઉપર આવી રીતે કાંટા જેવા બંને બાજુ આવી રીતે આકાર બનેલા હોય છે. બરોબર. આવી વનસ્પતિ હોય છે. હવે જ્યારે એની અંદરથી એવી સોડમ આવતી હોય, એવી સુગંધ આવતી હોય કે જેને લીધે નાના કીટકો છે, જીવજંતુઓ છે આની તરફ આકર્ષાય. બરોબર. આકર્ષાય પછી જે આ ભાગ છે એ એકદમ વિકાસવાળો હોય છે કે જેની અંદર એ એકવાર પહોંચ્યા પછી એ મધમાખી અથવા માખી છે અથવા કોઈ કીટક છે ત્યાંથી તે ખસી શકતું નથી અને જે આ ભાગ છે એ આવી રીતે બીડાઈ જાય છે. એટલે અંદર એ જીવ જંતુ છે એ મૃત્યુ પામે છે અને મૃત્યુ પામે છે પછી તેનું પોષણ એની અંદરથી એના શરીરના જે કોઈ પણ ભાગ છે એને જે કંઈ પણ એનું પોષણ છે એ મેળવશે અને એ પછી ફરી પાછું ખુલી જશે. ફરી કીટક આવશે
ફરી એનું પોષણ મેળવી લેશે, ફરી ખુલી જશે, બરોબર. મતલબ એ પોતાનું પોષણ છે એવી રીતે મેળવશે. પછી એના પછીનું છે કે કળસપણ. તો કળસપણ કેવું હોય છે? તો કે એક આવા ચંબુ આકારનું એક એવું વૃક્ષ ઉપર એનું એવું થાય છે, બરોબર. એની ઉપર અહીંયા ઝાકણ જેવું હોય છે, બરોબર. હવે જ્યારે આની અંદરથી એવી સુગંધ અને આ જે ભાગ હોય છે એ એકદમ ચીકણા ભાગ જેવો હોય છે, અથવા એની અંદર નાની નાની એવી રૂપ રૂવાટ એવો હોય છે કે જેની અંદર એક વાર કોઈ જીવ જંતુ ગયા પછી બહાર નીકળી શકતું નથી, અને માથેથી આ જે ભાગ છે બંધ થઈ જાય છે, એટલે તે ઉડી શકતું પણ નથી અથવા બહાર નીકળી શકતું નથી. અને એ જે કીટાહારી વનસ્પતિ છે તે એનો ઉપયોગ કરી લે છે, ખોરાક કરે છે, બરોબર. તો આ કળસપર્ણ છે, આનું નામ મને કઈ ખ્યાલ નથી, પણ આવું એક હોય છે, તમે તેને યુટ્યુબ ઉપર જોઈ શકો છો. હવે કીટાહારી વનસ્પતિ એવી વનસ્પતિ કે જે પોષણમાં મેળવવા કીટકોનું ભક્ષણ કરે છે, કીટકોને પોતાના ખોરાકમાં ઉપયોગ. હવે વિદ્યાર્થી મિત્રો, આનો એક પ્રકાર એવો છે કે મૃતોપજીવીઓ કરે. તો મૃતોપજીવીઓ એટલે શા માટે? તો કે તે જે મૃતોપજીવીઓ એટલે કે તે મૃત શરીર અથવા સડી ગયેલા કોઈ તો પદાર્થ પર ઉગી નીકળે અથવા તેમાંથી પોષણ મેળવે એને શું કહેવામાં આવે? મૃતોપજીવીઓ કહેવામાં આવે. એના માટે આપણે પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ એવી છે કે બ્રેડનો ટુકડો લો અને તેને પાણી દ્વારા ભીનો કરો. મતલબ બ્રેડનો ટુકડો છે એને ભીનો કરો, તેને હુફાડી અને ભેજવાળી જગ્યા પર 2 થી 3 દિવસ જ્યાં સુધી રૂવાટી જેવા ધબ્બા ના દેખાય ત્યાં સુધી રાખો. આ ધબ્બા સફેદ લીલા કથાય કે બીજા અન્ય રંગના પણ હોઈ શકે. મતલબ આની અંદર શું કીધું છે? બ્રેડનો ટુકડો લો અને પાણીની અંદર ડુબોડી અને કોઈ પણ એક જગ્યાએ રાખી દો જ્યાં એ જગ્યા છે ત્યાં ભેજ પણ હોવો જોઈએ અને થોડીક વાતાવરણ મતલબ હુફાળી હોવી જોઈએ, થોડીક ગરમી હોવી જોઈએ જગ્યા પર. થોડાક દિવસ પછી શું થશે? તો કે બ્રેડના ટુકડાઓ પર સફેદ તાતણા જેવા, તાતણા જેવા એટલે ત્યાં દોરો હોય છે તેવા આકારના સફેદ તાતણા થઈ જશે, બરોબર. એ સફેદ પણ રંગના હોઈ શકે, કથ્થાઈ રંગના પણ હોઈ શકે, લીલા રંગના પણ હોઈ શકે, કોઈ પણ રંગના હોઈ શકે, બરોબર. હવે તે શું છે? તો કે તે એક ફૂગ છે, આપણને ખ્યાલ જ છે. કોઈ પણ વસ્તુ વાસી રોકડીને તમે કોઈ પણ એક જગ્યાએ મૂકી રાખો તો થોડોક સમય થશે એટલે એની અંદર ફૂગના તાતણા થઈ જશે, બરોબર. એ તેને આધારે છું તો કે એ જે છે એ મૃત અને સડી ગયેલા પદાર્થો પર, જે પદાર્થ છે કોઈ વનસ્પતિ છે અથવા કોઈ જીવ છે તો એ મૃત્યુ પામ્યું પછી અથવા કોઈ પદાર્થ છે એ સડી ગયો એ પછી એ પદાર્થ પર પાચક રસોનો સ્ત્રાવ કરે. મતલબ એ જે છે એ પોતાની અંદર જે કંઈ પણ એને એની અંદર એનું તત્વ, એના તત્વ રહેલા છે. મતલબ કે કોઈ એક વનસ્પતિ છે એને આપણે વાંધી નાખી છે, બરોબર. મતલબ એને કાપી નાખી છે તો એ પડે કોઈ જગ્યાએ પડ્યો હશે તો એની અંદર એ હવામાંથી લીધેલો નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ બધું છે એમાં. હવે શું થશે? તો કે એ પડે પડી જે છે એ પોતાના અંદર જે કંઈ રસો લીધા છે એ પાચક રસોનો શું કરશે? સ્ત્રાવ કરશે, બરોબર. અને એને દ્રાવણમાં ફેરવશે. દ્રાવણમાં એ માટે ફેરવશે કે જેને લીધે એ મૃતક જીવો એના પર જીવી શકે એ માટે. મૃતક જીવો એટલે ફૂગ, બરોબર. મૃતક જીવો એટલે ફૂગ. પછી તેઓ તેમાંથી પોષક તત્વો શોષશે. જ્યારે આપણે ઘણીવાર જોયું હોય તો ચોમાસાની અંદર કોઈ પણ એવો નકામો કચરો હોય વનસ્પતિનો ત્યાં આપણને ફૂગ ઉગેલી દેખાશે. ફૂગ ઉગેલી એટલે બિલાડીનો ટોપ જેનો આકાર આવો હોય છે, બરોબર. એ પોચા આકારનો આવું એક હોય છે અને આપણે મશરૂમ પણ કહેવાય છે. એ આપણે અહીંયાના માર્કેટમાં નથી મળતું પણ ઘણી માર્કેટોમાં એ મળતા હોય છે. ઘણા લોકો પોતાના ખોરાકની અંદર તેનો ઉપયોગ કરે છે. તે ચોમાસામાં વધુ જોવા મળે છે. એનું કારણ શું? તો કે એ જે કોઈ પણ પદાર્થ છે એ સડવાને લીધે એના ઉપર આ મશરૂમ ઉગી નીકળ્યું છે એ માટે, બરોબર. હવે એમાં આગળ જોઈએ તો આવા પ્રકારનું પ્રસરણ છે મૃત અથવા સડી ગયેલા પદાર્થોમાંથી મળતું હોવાથી તેને મૃતોપજીવી પદાર્થો કહે છે. કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ વનસ્પતિ છે, કોઈ જીવ છે એ સડી જાય, બરોબર. પછી એની ઉપર કોઈ પણ વસ્તુ ઉગી નીકળે જેમ કે ફૂગ છે તો એ કોઈ પણ મૃત શરીર ઉપર અથવા મૃત અથવા સડેલા ભાગ ઉપર ઉગે છે, બરોબર. એને એ મૃતોપજીવીઓમાં ફૂગ એક ઉત્તમ ઉદાહરણ છે કે ફૂગ જે છે એનો ખોરાક શું છે? તો કોઈ પણ સડેલા પદાર્થ અથવા કોઈ પણ મૃત શરીર છે એની ઉપરથી જ એ ઉગી નીકળે છે, એમાં પાસેથી પોષણ મેળવે છે. તો ફૂગ છે એ ઘણા પ્રકારની,
બરોબર, ઘણી ફૂગ છે એ સારું ઉપયોગ આપે, ઘણી ફૂગ છે એના આપણે ગેરફાયદા પણ છે. જેમ કે ઘણા જે ફૂગજન્ય રોગ ફૂગને લીધે એ ઘણા બધા મનુષ્યની અંદર પણ રોગો થાય છે ફૂગને લીધે, બરોબર. પછી ફૂગ છે એ ઘણી બધી વનસ્પતિઓનો મતલબ કે ઘણા બધા પાકનો સ્ત્રોત હોઈ શકે છે. જેમ કે ઘઉં છે તો ઘઉંની અંદર પણ ફૂગ આવે છે, મગફળી હોય તો મગફળીમાં પણ ફૂગ આવે છે, બરોબર. એ ફૂગ છે એ ઘણા બધો ફાયદાકારક પણ છે, એવી રીતે નુકસાનકારક પણ છે, બરોબર. ઘણી વાર એ ઘઉંની અંદર પૂરે કે મતલબ સારા આખા પાકનું એ સફાયો કરી શકે, એટલે એ જેમ કે એસ્પર ઝીલર છે, ફૂગનું એક નામ, ફૂગનું નામ એસ્પર ઝીલર, એ વધુ પડતી મગફળીમાં જોવા મળે, બરોબર. આ એસ્પર ઝીલર નામનું જે ફૂગ છે એને લીધે મગફળી છે એનો પાક છે એ નિષ્ફળ જાય છે અથવા ફેલ થાય છે. તો હજી આની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ફૂગ છે એ ઝડપી વિકાસ શા માટે પામે. તો ફૂગ માટેની એક બાબત એ છે કે ફૂગ જે છે એના જે બીજ હોય છે, બરોબર, એના જે બીજાણુ હોય છે એ હવામાં ઉપસ્થિત હોય છે, બરોબર. અહીંયા તો એના સૂક્ષ્મ બીજાણુ હોય છે. હવે જે સૂક્ષ્મ બીજાણુ છે એ સખત આવરણ ધરાવતા હોય, બરોબર. જેમ આપણું કોઈ પણ મધીનું બીજુ છે તો એની માથે ફરતે કેમ આવરણ ધરાવતા હોય, એવી રીતે ફૂગના જે બીજાણુ છે એ પણ સખત આવરણ ધરાવતા હોય અને હવામાં રહેલા જ હોય, આજુબાજુમાં એ એના જે બીજાણુ છે એ રહેલા જ હોય. હવે એને યોગ્ય વાતાવરણ મળે ત્યારે એ ઊગી નીકળે. જેમ કે આપણે કોઈ પણ જગ્યાએ મગ મૂકેલા હોય એમને તો એ ઉગતા નથી, પણ એને યોગ્ય વાતાવરણ મળે. યોગ્ય વાતાવરણ એટલે શું, બધા પાણી છે, બરોબર, હવા છે, એ બધું એને મળે તો એ ઊગી નીકળે છે. આ તમે બધાને ખ્યાલ છે, સમજાય વાત, કે તમે એને ભેજ અથવા કે એની હવા એ મળશે તો જેમ મગના બીજું ઊગી નીકળશે એમ આ જે ફૂગના બીજ છે, ફૂગના બીજાણુ છે એ હવામાં રહેલા હોય છે, એને એને યોગ્ય કયું વાતાવરણ હોય કે એના વાતાવરણમાં ભીની અને હુફાળી સપાટી હોય, મતલબ કે ચોમાસામાં કેવી સપાટીઓ વધુ પડતી હોય, જે વસ્તુઓ છે ભેજની રીતે ચોમાસામાં કેવી હોય છે કે ભીની તો હોય જ, બરાબર. એવી સપાટી ઉપર જ્યારે બીજાણુ આવે છે ત્યારે તે વસ્તુ થઈ જાય છે, અંકુરિત થાય છે. જેમ મગનું દાણું અથવા અડદનું દાણું કોઈ કઈ યોગ્ય સપાટી અથવા યોગ્ય વાતાવરણ મળે ત્યારે ઉગી નીકળે, એમ ફૂગના જે છે એ બીજાણુ પણ ઉગી નીકળે છે અને તેઓ વૃદ્ધિ પામે છે. હવે આપણે ઘણી વખત જોતા હોય છે ચોમાસાની અંદર કે આપણે મનુષ્યની એ ફૂગના રોગો વધતા જાય છે. જેમ કે ફૂગના રોગોના ઉદાહરણ આપું તો ભાદર છે, બરોબર, ખરજ છે, એ બધા ફૂગના ઉદાહરણ છે. એનું અત્યારે પ્રમાણ વધી જાય, એનું કારણ તો કે એના જે બીજાણુઓ છે એને અત્યારે ભેજવાળી સપાટી મળી જ રહી છે, બરોબર. અને આપણે ચોમાસાની અંદર ખૂબ જ ભેજ મળતું હોય છે વાતાવરણની અંદર વરસાદની લીધે, તેમ છતાં જે ચામડાના બૂટ હોય છે અથવા અમુક જગ્યાએ તમે કપડાં એમને ભેજવાળા રાખી મૂકો કે તેની અંદર પણ ભેજ ફૂગના કાતના જોવા મળે છે. એને લીધે એવું સાબિત થાય છે કે આ જે ફૂગ છે એને પણ એનું એનો વિકાસ સામે એનું વૃદ્ધિ થવા માટે પણ યોગ્ય વાતાવરણ જોઈએ. એનું યોગ્ય વાતાવરણ કયું છે તો કે હુફાળી સપાટી, ભીની અને હુફાળી સપાટી, મતલબ થોડું વાતાવરણ ગરમ અને ભીનું બંને, બરોબર. જે ચોમાસામાં એવું વાતાવરણ મળે છે અને એના બીજાણુ ત્યાં પહોંચે એટલે વૃદ્ધિ પામવાનું શરૂ થઈ જાય છે, બરોબર. હવે આને રોકવું હોય તો શું કરવાનું, આવું આપણા કપડાં કે ખરાબ ના થાય એના માટે શું કરવું, તો એ જગ્યાએ રાખવાના કે જ્યાં એનો ભેજ છે એ લાગે જ નહીં, ઓછો લાગે, બરોબર. એ જગ્યાએ મૂકશું અથવા એનો એવી રીતે ઉપયોગ કરશું તો આપણે આવા ફૂગથી આપણે મતલબ કોઈ કોઈ વસ્તુને ખરાબ થતી અટકાવી શકીએ. પછી આપણે અથાણા છે અથવા વાસી ખોરાક છે એની અંદર પણ ફૂગ જોવા મળતી હોય છે. અને ફૂગ છે એ સારી પણ ફૂગ છે, જેમ કે ઈસ્ટ છે, બરોબર. તો ઈસ્ટ છે શેમાં ઉપયોગ થાય, કોઈ પણ વસ્તુના આથમણ માટે, જેમ કે બ્રેડમાં ઈસ્ટનો ઉપયોગ થાય, બ્રેડ નાખવા, બ્રેડની અંદર ઈસ્ટ નામનું પાવડર નાખી ઈસ્ટ નામના ફૂગ નાખે બ્રેડ, બરોબર. તો એને એને લીધે એની અંદર એના જે આપણે વચ્ચે જે કાણા બને છે બને છે, જોઈએ તો કેટલાક સજીવો સાથે જીવે, બરોબર. અમુક સજીવો છે એ એકબીજા ઉપર ડિપેન્ડેડ હોય અને સાથે જ જીવતા હોય, કે આ સજીવ છે એના હોય તો ઓલું સજીવ છે જીવી શકે નહીં.
બરોબર, જેમ કે વનસ્પતિ ના હોય તો આપણે જીવી શકીએ નહીં, તો આપણું એનું સહજીવન થયું ગણાય, આપણે સાથે જીવતા થયા ગણાય. કે જો વનસ્પતિ રહેશે તો આપણે રહીશું, નહીંતર આપણે રહી શકીએ, આપણે જીવન ટકાવવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય. તો અહીંયા કેટલા સજીવો છે તેના વસવાટ અને પોષક તત્વો, બરોબર, વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે, મતલબ બંને છે એકબીજાને શેર કરે, એકબીજાને આપે, બરોબર, પોતાનું વસવાટ હોય કે પોષક તત્વો. તો એવા પ્રકારના સંબંધને સહજીવન, સહજીવન એટલે સાથે જીવવાનું અથવા સહભાગીતા, બંનેની પાર્ટનરશિપ એમાં, બરોબર, પોષક તત્વોમાં અને કંઈક જે પડે એમાં, તો એવાને સહભાગીતા અથવા સહજીવન કહેવાય. તો એનું ઉદાહરણ જોઈએ તો ફૂગ એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. મતલબ એક ફૂગ છે, દરેક ફૂગ ત્યાં જોવા મળતું એવું નથી. એક ઉદાહરણ આપ્યું છે કે ફૂગ છે વનસ્પતિના મૂળ પર જોવા મળે, તો એના મૂળ ઉપર હોય તો ત્યારે એનું મૂળ છે સતત રહેવાનું નથી, બરોબર, એ થોડું ઘણું સડશે, એટલે ત્યાં શું થઈ જશે, ફૂગ આવી જશે, બરોબર. એટલે ફૂગ જે છે એના અમુક ભાગ જે થોડા થોડા સડેલા હશે એનો પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરશે ફૂગ, બરોબર. હવે વૃક્ષ પાસેથી ફૂગ હું લઈ લીધું, અથવા જે કંઈ પણ વનસ્પતિ છે એની પાસેથી ફૂગ હું લઈ લીધું, પોષક તત્વો લઈ લીધા વનસ્પતિ પાસેથી, બરોબર. અને એના બદલામાં ફૂગ હવે શું આપશે, ફૂગ શું આપશે, તો જમીનમાંથી પાણી છે એનું શોષણ કરશે, બરોબર, અથવા પોષક તત્વ જે મેળવશે અને એની મદદથી તે પછી ફરી કોને આપશે, વનસ્પતિને આપશે, બરોબર. આવા સમજાઈ ગયો છે તમને. હવે બીજું ઉદાહરણ આપું, એક લાઇકેન નામની એક વનસ્પતિ અથવા સજીવ આવે છે, લાઇકેન, બરોબર. લાઇકેન જે છે એ શું કરશે, તો કે એ લાઇકેન છે એની એ અને ફૂગ છે બે સહજીવન નિભાવશે. કેવી રીતે, તો કે લાઇકેન છે એ પ્રકાશ સંશ્લેષણની મદદથી ફૂગને પોતાનો બનાવેલો ખોરાક આપશે, બરોબર. અને ફૂગ શું આપશે, તો કે એને વસવાટ આપશે અને જમીનમાંથી પોષક તત્વો જે એ મેળવે છે એ કોને આપશે, લાઇકેનને આપશે, બરોબર. મતલબ આ શું થયું, તો કે સહજીવન થયું, એકબીજા પરનું નિર્ભર થયા, બરોબર. કે જેમ કે આ કોઈ કંઈક ફૂગ છે વનસ્પતિ સાથે નિર્ભર છે, વનસ્પતિ છે ફૂગ સાથે નિર્ભર. મેં તમને કીધું એમ, ફૂગ છે ઘણા બધા પ્રકારની એનો